વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. આજે છે ફાગણ મહિનાની વદ પક્ષની સંકટ ચતુર્થી, અને આજના આ વિડીયોમાં આપણે તેનો સત્સંગ કરીશું. આ વ્રતનો મહિમા, વ્રતકથા, વિધિ તથા ફળપ્રાપ્તિ કથન સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આવો સૌ પ્રથમ આપણે આ વ્રતની કથા સાંભળીએ, ત્યારબાદ આપણે આ વ્રતનો મહિમા, ફળ પ્રાપ્તિ, કથન તથા વિધિ જાણીશું. તો સૌ લોકો મનમાંને મનમાં જય શ્રી ગણેશ, જય શ્રી ગણેશ બોલે અને સંકટ ચોથની આ કથાનું શ્રવણ કરે. બોલે શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. અતઃ ફાગણવદી સંકટ ચતુર્થી વ્રત કથા, વિષ્ણુ શર્મા બ્રાહ્મણની કથા. પ્રાચીન કાળમાં યુવનાશ્વ નામનો રાજા હતો. તે ધર્માત્મા, ઉદાર, દાતા, દેવતાઓ અને બ્રાહ્મણોનો પૂજક હતો. આ રાજાના શાસનમાં વિષ્ણુ શર્મા નામનો એક તપસ્વી બ્રાહ્મણ હતો. તે વેદવેત્તા અને ધર્મશાસ્ત્રજ્ઞ હતો. તેને 7 પુત્રો થયા અને તે બધા ધન ધાન્યથી સમૃદ્ધ હતા. પરંતુ પરસ્પરના ક્લેશના કારણે બધા અલગ અલગ રહેતા હતા. વિષ્ણુ શર્મા પ્રત્યે પુત્રને ત્યાં ક્રમશઃ એક એક દિવસ જમતો અને તે વૃદ્ધ અને કમજોર હતો. આથી કરીને બધાની વહુઓ તેનો અનાદર કરતી હતી અને વહુઓના તિરસ્કારને કારણે તે ઘણી વખત રોઈ પણ પડતો હતો. એક દિવસ વિષ્ણુ શર્મા ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત રાખીને સૌથી મોટી વહુને ઘેર ગયો અને કહ્યું કે વહુ, આજે મેં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું છે. તમે ગણેશ પૂજનની સામગ્રી આપો કે જેથી ગણેશજી પ્રસન્ન થઈને તમને ધન સંપત્તિ દેશે. પોતાના સસરાની વાત સાંભળી મોટી વહુ કઠોર શબ્દોમાં બોલી કે હે સસરાજી, મને ઘરમાં કામોમાંથી ફુરસદ મળતી નથી કે ત્યાં બધું હું કરવા ક્યાં બેસું. તમે વારંવાર આવું કંઈક ને કંઈક ગતકડું કર્યા કરો છો અને આજે ગણેશ વ્રત લઈને આવ્યા. હું આ વ્રત વિશે કશું જાણતી નથી, માટે મહેરબાની કરીને ચાલ્યા જાઓ. મોટી વહુને ત્યાં જાકારો મળ્યા પછી વિષ્ણુ શર્મા વારાફરતી 5 પુત્ર વધુને ત્યાં ગયા અને બધાને આ બાબતમાં જાકારો આપ્યો. છેલ્લે વિષ્ણુ શર્મા સૌથી નાની પુત્ર વધુને ત્યાં ગયા. આ પુત્ર વધુ નિર્ધન હતી, માન માન પોતાનું ઘર ચલાવતી, અને વિષ્ણુ શર્મા ગણેશ સંકટ ચતુર્થીની વાત કરતા ખચકાતો હતો. છતાં તેણે પુત્ર વધુને ગણેશ સંકટ ચતુર્થીની વાત કરી. નાની વહુએ કહ્યું, તમારે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરો, હું પણ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરીશ. આનાથી આપણા દુઃખો દૂર થશે કે હળવા થશે. આટલું કહી સસરાને ઘરમાં બેસાડી નાની વહુ આડોશ પાડોશમાં ભીખ માગીને ગણેશ સંકટ ચતુર્થીની સામગ્રી એકઠી કરીને ઘરે આવી. સસરા માટે લાડવા બનાવ્યા. ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત, ફળ, દીવો, નૈવેદ્ય અને તાંબુલ આદિથી સસરા સાથે ગણેશજીની પૂજન વિધિ કરી. પૂજન વિધિ પત્યા પછી તેણે પોતાના સસરાને સંતોષથી જમાડ્યા અને પોતે નિરાહાર રહી. અડધી રાતે વિષ્ણુ શર્માને ઝાડા થયા. વિષ્ણુ શર્માનો પુત્ર ઘરે ન હતો. પુત્ર વધુ એકલી ઘરમાં હતી, છતાં તેણે પોતાના સસરાની સારી રીતે સેવા કરી અને આખી રાત તેમની પડખે બેસી રહી, અને આ રીતે તેને અને તેના સસરાને જાગરણ થઈ જવા પામ્યું. સવાર પડતા બહુ ઘરમાં જુએ છે તો હીરા, માણેક, મોતી જ્યાં ત્યાં વેરાયેલા પડ્યા છે. તેના સસરા પાસે જઈને તેણે આ વાત જણાવીને કહ્યું કે બધું હીરા, માણેક, મોતી કોઈ ચોર તો નાખી નથી ગયો ને? કોઈ આપણને ફસાવવા માગતો નથી ને? અને સવાર પડતા વિષ્ણુ શર્માના ઝાડા બંધ થઈ ગયા અને તે હવે કંઈ હોશમાં પણ આવ્યો હતો. તેણે પોતાની પુત્રવધુની વાત સાંભળી જણાવ્યું કે વહુ, આ બધો પ્રતાપ સંકટનાશક ગણેશ ચતુર્થીનો છે. તારી ભક્તિથી ગણેશજી પ્રસન્ન થયા છે અને તેમણે તારું દારિદ્ર્ય પણ દૂર થાય એ હેતુથી આ બધું કર્યું છે. હવે નાની વહુ પણ પૈસે ટકે સુખી થઈ અને આ જોઈ બીજા 6 ભાઈઓ અને તેમની પત્નીઓ ભેગી મળીને નક્કી કર્યું કે આ બધું આપણા પિતાએ સંગ્રહી રાખેલ દ્રવ્ય નાની વહુને આપ્યું છે. અને આ બાબતની વિષ્ણુ શર્માને જાણ થતાં તેણે 7 પુત્રો અને પુત્રવધુઓને એકઠા કરીને જણાવ્યું
કે મેં તમારા દરેક ઘરને આવીને સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત અને અનુષ્ઠાન કરવા જણાવ્યું હતું, પણ તમે દરેકે તે બાબતમાં નારાજગી બતાવી હતી. જ્યારે નાની વહુએ પોતે વ્રત કરી, બધી સામગ્રી ભીખ માગીને લાવી, વ્રતનું ઉજવણું કર્યું અને આથી ગણેશજીની કૃપાથી આ બધું તેને પ્રાપ્ત થયું છે. ત્યાર પછી વિષ્ણુ શર્માના 6 પુત્રો અને પુત્રવધુએ 12 માસની ગણેશ સંકટ ચતુર્થીના વ્રતો કર્યા અને તેઓ પણ ધન ધાન્યથી સમૃદ્ધ થયા. હે ભગવાન શ્રી ગણેશ, જેવી રીતે આ વિષ્ણુ શર્મા અને તેની પુત્રવધુને ફળ્યા, તેવી જ રીતે તમારું આ વ્રત કરનાર, વ્રતકથા સાંભળનાર, વાંચનાર, લખનાર તથા આ વિડીયો જોનાર, સાંભળનાર સર્વ કોઈને ફળજો, એવી જ અમારી તમને પ્રાર્થના છે. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય, શંકર ભગવાન કી જય, ઉમિયા માત કી જય. મિત્રો, એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ જે કોઈ મનોકામના સાથે ભગવાનનું આ વ્રત કરે છે, ભગવાન ગણેશ તેની સર્વે ઈચ્છા પૂર્ણ કરે છે. જો કોઈ વિદ્યાર્થી આ વ્રત કરે તો તેને વિદ્યા મળે છે. જો કોઈ ધનની મેળવવાની ઈચ્છાથી આ વ્રત કરે છે તો તેને ધનની પણ પ્રાપ્તિ થાય છે. જે કોઈ વ્યક્તિ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાથી આ વ્રત કરે છે તો તેને ભગવાન મોક્ષની પણ પ્રાપ્તિ કરાવે છે. એટલે આવી રીતે સર્વે મનોકામના પૂર્ણ કરનારું ભગવાન શ્રી ગણેશનું આ સંકટ ચોથનું વ્રત છે. દરેક મહિનાના વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચોથ કહેવાય છે અને 28 તારીખે ફાગણ મહિનાની સંકટ ચતુર્થી આવે છે કે જે દિવસે આ સંકટ ચતુર્થીનું વ્રત કરવાનું રહેશે. જેવી રીતે ભગવાન શિવ માટે શિવ મહિમ્ન સ્તોત્ર છે, તેવી જ રીતે ભગવાન શ્રી ગણેશ માટે ગણેશ અથર્વશીર્ષનો પાઠ છે કે જેનો ખૂબ જ મહિમા છે. આ ઉપરાંત ગણેશ કવચ છે, સંકટનાશન સ્તોત્ર છે, ભગવાન શ્રી ગણેશના 108 નામનો પાઠ છે, ગણેશ ચાલીસા છે. આ પાઠ આજના દિવસે કરવામાં આવે છે તો ભગવાન શ્રી ગણેશની કૃપા મેળવી શકાય છે તથા ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળે છે અને તેથી રિદ્ધિ સિદ્ધિનો પણ આપણા ઘરમાં વાસ થાય છે કે જે તેમની પત્નીઓ છે. ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન હશે તો તેમની પત્નીઓ પણ પ્રસન્ન હશે અને તેમની પ્રસન્નતાની સાથે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે, લક્ષ્મીજીમાં વધારો થશે અને આપણા દરેક સંકટો કપાશે, દુઃખ કપાશે, આપણા કોઈ પણ કાર્યમાં આવતા વિઘ્નો દૂર થશે, બાધા દૂર થશે અને આપણે દરેક કાર્યમાં સફળતા મળશે. ઘણા લોકો સંકટ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશના મંદિરે દર્શન કરવા પણ જતા હોય છે. કોઈ ખાસ મંદિરની માનતા લીધી હોય, બાધા લીધી હોય અને એવી રીતે ચોથ ભરવા જતા હોય છે. ત્યાં ભગવાન શ્રી ગણેશને લાડુનો ભોગ ધરાવે છે, દુર્વાર પણ કરે છે અને તેમના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અને જે લોકો બહાર મંદિરે જતા ન હોય તે લોકો આજે ભગવાન શ્રી ગણેશની ઘરે જ પૂજા કરે છે, ભગવાન શ્રી ગણેશને સિંદૂર અર્પણ કરે છે, જનોઈ પહેરાવે છે, સ્નાન કરાવે છે તથા તેમને દુર્વા અર્પણ કરે છે, ફૂલ અર્પણ કરે છે, પ્રસાદ ધરાવે છે, લાડુ ધરાવે છે, મોદક ધરાવે છે. અને એમાં પણ જો આપણે ભગવાનને આપણા હાથેથી બનાવેલા લાડુ ધરાવીએ છીએ તો તે ભગવાનને અતિ પ્રિય બને છે અને તે સૌથી ઉત્તમ પણ માનવામાં આવે છે. કદાચ ઘરે ન બનાવીએ તો બહારથી પણ લઈ શકાય અને લાડુ ધરાવી શકી તેમ ન હોય તો બીજું મિષ્ટાન પણ ધરાવી શકાય, ફળ ફ્રૂટ ધરાવી શકાય કે અંતે આપ ભગવાનને ગોળનો પ્રસાદ પણ ધરાવી શકો છો. ભગવાન તેનો પણ સ્વીકાર કરે છે. ભગવાન શ્રી ગણેશનો 12 નામનો એક પાઠ છે કે જેનો સૌથી વિશેષ મહિમા છે. જો તે પાઠ આજના દિવસે કરી લઈએ તો બીજો કોઈ પાઠ ન કરીએ તો પણ ચાલે. તો આવો આપણે સૌ લોકો સાથે મળીને ભગવાન શ્રી ગણેશનો આ પાઠ કરીએ. આ પાઠ વિડીયોમાં લખેલો છે તો આપ પણ મારી સાથે સાંભળતાની સાથે બોલજો. નમસ્તસ્મૈ ગણેશાય સર્વ વિઘ્ન વિનાશિને કાર્યારંભેષુ સર્વેષુ પૂજિતોય સુરેરપિ સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાનિ નામાનિ યઃ પટ્ટ શૃણુયાદપિ વિદ્યારંભ વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામ સંકટે ચૈવ
વિઘ્નસ્તસ્ય ન જાયતે શુક્લાંબરમ ધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે જપેદ ગણપતિ સ્તોત્રમ ષડ્ભિર્માસે હિ ફલમ લભેત સવંસરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશયઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ રીતે ભગવાન શ્રી ગણેશનો પાઠ છે. આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશના અન્ય પાઠ પણ છે કે જે આપ આજના દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે કરી શકો છો. પૂજા કરી લીધા બાદ પણ કરી શકાય. બપોરે, સાંજે, રાત્રે સૂતા પહેલાં ગમે ત્યારે પાઠ કરી શકો છો. આ સંકટ ચોથનું વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તથા આ સંકટ ચતુર્થીના વ્રતમાં સવારે સૂર્યોદયથી સાંજે ચંદ્રોદય સુધી એટલે કે ચંદ્ર દર્શન થાય નહીં ત્યાં સુધી ઉપવાસ કરવાનો હોય છે. ઘણા લોકો નિર્જળા ઉપવાસ કરે છે, ઘણા લોકો પાણી પીને પણ ઉપવાસ કરે છે, ફળ ફ્રૂટ લઈને પણ ઉપવાસ કરી શકાય અને કદાચ તે રીતે પણ શક્ય ન હોય તો ફરાળ પણ લઈ શકાય છે. અને જ્યારે રાત્રે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવના દર્શન કરવાના, તેમને જળ મિશ્રિત દૂધનું અર્ધી આપવાનું અને ઓમ સોમાય નમઃ અથવા તો ઓમ ચંદ્રાય નમઃ એ મંત્રનો જાપ કરતા આપવાનું. જેવી રીતે સવારે સૂર્યદેવને અર્ઘ આપીએ છીએ તેવી જ રીતે ચોથના રાત્રે ચંદ્ર દર્શન સમયે ચંદ્રદેવને અર્ઘ આપવાનું તથા ભગવાન પાસે આજના દિવસમાં થયેલ ભૂલચૂકની માફી પણ માગવાની કે હે ભગવાન શ્રી ગણેશ, હે લંબોદર, હે વિઘ્નનાશક, આજના દિવસે મેં આપનું સંકટ ચોથનું વ્રત કર્યું. વિધિ વિધાનપૂર્વક જે રીતે મને જાણ હતી તે રીતે મેં આપનું યથાશક્તિ વ્રત કર્યું છે. વ્રતમાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો પ્રભુ મને માફ કરજો અને મને આ વ્રતનું પુણ્યફળ પ્રદાન કરજો. આવી રીતે ભગવાનને પ્રાર્થના કરીને ઘરે આવીને સાત્વિક ભોજન લેવાનું. ઘણા લોકો મીઠા વગરનું ભોજન પણ લેતા હોય છે. આપને ત્યાં જે રીતે એકટાણું કરાતું હોય તે રીતે કરી શકો છો. અને આ વર્ષે આ ફાગણ મહિનાની સંકટચોથની ચંદ્રોદયનો સમય છે રાત્રે 9:35નો. કદાચ આ સમય આપના શહેર ગામ પ્રમાણે આગળ પાછળ હોઈ શકે છે, તો જ્યારે પણ આપના ઘરેથી આપને ચંદ્ર દર્શન થાય ત્યારે દર્શન કરીને એકટાણું કરી લેવાનું. દિવસભર દરમિયાન ભક્તિભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ સ્મરણ કરવાનું, વધુમાં વધુ સમય ભગવાનને અર્પણ કરવાનો. કેમ કે સંકટ ચોથના દિવસે આપણે જેટલું ભગવાન શ્રી ગણેશનું નામ સ્મરણ કરીએ છીએ, જેટલા ભગવાનના ગુણગાન ગાઈએ છીએ, જેટલા આપણે તેમને ભજીએ છીએ, એટલું જ વિશેષ ફળ આપણને મળે છે. તો આવી રીતે કરીને સંકટ ચોથનું વ્રત એક દિવસનું કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે સંકટ ચતુર્થી વ્રતનો મહિમા, વ્રતની વિધિ, વ્રતની કથા તથા ફળ પ્રાપ્તિ કથન છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું. એટલે ટૂંકમાં કહીએ તો સંકટ ચતુર્થીનો આજના વિડીયોમાં આપણે સત્સંગ કર્યો. આશા છે કે આ સત્સંગ આપ સૌ લોકોએ મારી સાથે કર્યો હશે અને આવા જ અવનવા સત્સંગ તથા અવનવી માહિતી જાણતા રહેવા માટે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તથા આપના મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો કે જેથી કરીને દરેક લોકો સુધી આ વિડીયો પહોંચે, તેઓ વ્રતનો મહિમા જાણે અને વ્રત કરીને ભગવાન શ્રી ગણેશના તેઓ પણ આશીર્વાદ મેળવે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.